કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે સ્વાધ્યાય તે છેલ્લા લાસ્ટ બે પેજના દાખલા કરીશું. પેજ નંબર 83. હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી. તેને 3 વર્ષ સુધી દર મહિને 2770ની લોન પેટે ચૂકવવાના છે. તો તે 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો આપણે એમાં મહિના અને રૂપિયા એક મહિનાના કેટલા ચૂકવે છે? 2770. તો 12 મહિનાના કેટલા ચૂકવશે? 2770 ગુણ્યા 12. એ વિદ્યાર્થી મિત્રો તમને આવે એટલે દાખલા ગણે છે. તો જ્યારે સ્વાધ્યાય ગોઠવી આવે ને ત્યારે એવું થાય સીધે સીધા જવાબ આવે, તો એવું પ્લીઝ ન કરતા ગુણાકાર કરવાની આળસ. ચલો દશકનું શૂન્ય છે એટલે 1 0. 1 × 0 = 0. 7 × 7 = 7. અને 2 × 7 = 14 વત્તા 2 × 1 = 2 વત્તા 0 × 2 = 0. 2 × 7 = 14 વધી ચડી 1. 2 × 7 = 14 15 ² વધી ચડી 1. 2 × 4 = 5. હવે બંનેનો સરવાળો કરતા 0 × 0 = 0, 4 × 4 = 4, 7 × 5 = 12 વધી ચડી 1. 7 × 8 = 5 = 13 વધી ચડી 1. 2 × 1 = 3. 1 વર્ષના 33,240 રૂપિયા ચૂકવે. હવે આના ઉપરથી 3 વર્ષના કેટલા? 1 વર્ષના 33,240, તો 3 વર્ષના 33,240 ગુણ્યા 3 બરાબર 33,240 ગુણ્યા 3 ગુણાકાર કરતા 3 × 0 = 0. 3 × 12 વધુ ચડી 1. 2 × 6 = 7. 3 × 9 = 9. 3 × 9 તો 3 વર્ષના રૂપિયા થશે 99,720. રતીલા એક શેરમાં 56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે રોજ 38 લીટર દૂધ વેચે છે. તો તેમને રોજના કેટલા રૂપિયા મળે અને એક મહિનાના કેટલા રૂપિયા મળે? મહિનાના 30 દિવસ ગણવાના છે. તો પહેલાં રોજના કેટલા રૂપિયા મળે તે જોઈએ. દાખલા નંબર 9 ગુજરાત દાખલા નંબર ને રકમ લેજો, સાંભળીને પણ જો. રોજના કેટલા રૂપિયા મળે? આ રતિલાલ ભાઈવાળો દાખલો છે. ઓકે, લીટર અને દૂધ અને રૂપિયા, 1 લીટર દૂધના જો 56 રૂપિયા હોય તો 38 લીટર દૂધના કેટલા રૂપિયા?
56 ગુણ્યા 38 ચલો પહેલાં દશક નો અંક મૂકું છું 0 3 6 18 નો 8 નો વધુ છે 1 3 5 4 15 ને 1 16 વત્તા 6 8 48 નો 8 નો વધી ચડ્યું 4 8 5 40 ને 4 44 ચલો હવે બધાનો સરવાળો કરતા 8 ના 8 8 ને 4 12 વધી ચડ્યું 1 છ ને 1 7 ને 4 11 વધી ચડ્યું 1 2128 રૂપિયા રોજ ના મળે તો 30 દિવસના કેટલા દ્વિપાટા કરો શૂન્ય વડે ગુણાકાર છે શૂન્ય 8 તેવી 24 નો ઝઘડો વધુ ચડ્યું 2 3 6 ને 2 8 3 1 3 2 તેવી 6 તો આન્સર આવ્યો 63,840 રૂપિયા 20 દિવસના મળે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો પાણીની બોટલ 100 રૂપિયા એક પાણીની બોટલના 20 રૂપિયા છે તો 384 પાણીની બોટલના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 384 ગુણ્યા 20 ચલો પહેલાં 20માં એક 0 છે તો અહીંયા 0 મૂકી દઈ 4 દુ 8 8 દુ 16 વધી ચડી 1 3 દુ 6 ને 1 7 તો આન્સર આવ્યો કે 7,680 રૂપિયા તે દુકાનદારે ચૂકવવા પડે તો કેટલા ખોખાઓની જરૂર પડે તો આપણે 676 કર્યા 26 કરવા પડશે ઉપર ઉતર્યા છ 156
તો 26 6 156. આન્સર 26 ખોખાની જરૂર પડે. કેટલા લોકો બેસી શકે? તો કે 966 ભાગ્યા 46. તો આપણો આન્સર આવ્યો 21 લોકો. ચોવીસ એકા
ચોવીસ દૂ અડતાલીસ, ચોવીસ તેરી બોતેર, ચોવીસ ચોક છન્નું, ન આવડે તો ગુણાકાર કરાય, ચોવીસ પંચા એકસો વીસ, ચોવીસ છ એકસો ચુમ્માળીસ, ચોવીસ સત્તા એકસો અડસઠ, ચોવીસ અઠાર એકસો બાણું, ચોવીસ નવા બસો સોળ અને ચોવીસ દાન બસો ચાલીસ. હવે આપણે જોઈએ ક્યાં ભાગ હશે. બસો આઠ સંખ્યા લેવાની છે તમારે, બસો સોળ તો મોટા થઈ ગયા, તો ચોવીસ અઠા એકસો બાણું, ચોવીસ અઠા એકસો બાણું. આઠમાંથી જે જાય તો કેટલા વધશે? છ. અહીંયા દસ, અહીંયા એક, દસમાંથી નવ જાય એક, પરથી મૂકાયેલા આઠ, એકસો અડસઠ, એકસો અડસઠ ત્રણ અડ્યા, ચોવીસ સત્તા એકસો અડસઠ, એકસો અડસઠમાંથી એકસો અડસઠ જાય તો ઝીરો ઝીરો. તો આપણો આન્સર આવ્યો, કેટલા કલાક બેટરી ચાલુ રહે? તો કે સત્યાસી કલાક બેટરીનું આયુષ્ય જો રાત દિવસ ચાલુ રાખ્યું તો ચોવીસ ગુણ્યા ચારસો પેલા બે શૂન્ય છે, શૂન્ય જોકે જોકે સોળ બચી ચડી, ચાર ટુ આઠ ને એક નવ, તો કેટલું પાણી સમાય? નવ હજાર છસો લીટર પાણી સમાય. તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે?
કિલોગ્રામ અને લાડુ. બે કિલોગ્રામ માંથી 20 લાડવા બને છે, તો 28 કિલોગ્રામ માંથી કેટલા લાડવા બને? 28 × 20. કેટલા બોક્સ ની જરૂર પડે? એક બોક્સ માં 16 લાડુ સમાય છે. લાડુ અને ખોખા, તો 16 લાડવા હોય તો એક ખોખું જોઈએ. વધારે પડતી નહીં, 560 લાડવા હોય તો કેટલા ખોખા જોઈએ? તો 560 ભાગ્યા 16 16 × 16 = 32, 16 × 3 = 48, 16 × 4 = 64. 16 × 3 = 48 ભાગાય, બાદબાકી કરી 6 માંથી 8 9 જાય 16, 16 માંથી 8 જાય તો 8, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 0, 80 સંખ્યા થઈ ગઈ. 16 × 5 = 80, 80 માંથી 80 જાય તો 0. તો આન્સર આવ્યો 35 ખોખા.